માં અંબાના ધામમાં પદયાત્રાનું ઘણું જ મહત્વ છે. હજારો નહીં પણ લાખો શ્રદ્ધાળુઓ પગપાળા માં અંબાના દરબારમાં પહોંચે છે. ભાદરવી પૂનમે માના દર્શન કરી સૌ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે, ત્યારે હાલ સેવાભાવી સંસ્થાઓ સેવાની એક અલગ જ સુહાસ પાથરી રહ્યા છે. જુઓ સેવા પરમો ધર્મનો આ ખાસ અહેવાલ. આદિ શક્તિના ધામમાં ભક્તોનું ગુડાપુર. પદયાત્રીઓથી ઉભરાયા રાજમાર્ગો, સૌ પહોંચી રહ્યા છે આરાસુર ધામ. માના ધામમાં પહોંચવાની તાલાવેલી. સેવાથી મેકી ઉઠ્યા અંબાજીના માર્ગો. અંબાજી જતા માર્ગો પર હાલ બોલ મારી અંબે, જય જય અંબેનો જયઘોષ સંભળાઈ રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સૌ માની ભક્તિમાં લીન છે. પદયાત્રીનો ઉત્સાહ અને ઉમંગ સમાતો નથી. અંબાજી દૂર છે પરંતુ જાના જરૂર છે તેવા દ્રઢ નિશ્ચય સાથે ભક્તો અંબાજી નજીક પહોંચી રહ્યા છે. તો જે ભક્તો માનાધામમાં પહોંચી ગયા છે તેઓ માં અંબાના દર્શન કરી ભાવવિભોર થઈ ગયા છે. માનું મનોહરરૂપ સૌ કોઈને મનમોહિત કરી રહ્યું છે. તો અંબાજી જતા માર્ગો પર અનેક જગ્યાએ પદયાત્રીઓ માટે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જાતભાતના કેમ્પનું આયોજન કરી સેવાભાવી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ક્યાંક ભોજન તો ક્યાંક નાસ્તો તો ક્યાંક મેડિકલ કેમ્પ લાગ્યા છે. તો પદયાત્રીઓને વિશ્વાસ માટે તંબુ તણાવવામાં આપ્યો છે. સેવાભાવી લોકો દ્વારા પદયાત્રીઓને સેવા તેમને એક અલગ જ આનંદ મળી રહ્યો છે. 1985 અમે વર્ષમાં બે વખત ભાદરવી પૂનમમાં 10 દિવસ અને ચૈત્રી પૂનમમાં 5 દિવસ અહીંયા આગળ જે માતાજીના ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી દર્શને જાય છે એમની સેવામાં અમે ચા પાણીનો પ્રસાદ અહીંયા આગળ રાખીએ છીએ અને જે આપીએ છીએ. અમે લગભગ અમારું 79મી પૂનમ છે, 40મું વર્ષ છે, જે સતત અહીંયા આગળ અમે ત્રિશુળિયા ઘાટ ઉપર માતાજીના જે ભક્તો 10 દિવસ જાય છે એમની સેવામાં રહીએ છીએ. ત્રિશુળિયા ઘાટ 3 કિલોમીટર ચડી અને સ્વાભાવિક છે કે માણસને થાક લાગે ત્યારે અમારી ચા અહીંયા આવે છે જે માનો પ્રસાદ છે અને માટે અમને ટોનિક અને એક શક્તિ પૂરી પાડે છે અને આગળ અંબાજી તરફ યાત્રા ખૂબ ઉલ્લાસથી કરે છે બધા ભેગા. અલગ અલગ સમાજના લોકો પણ સેવામાં જોડાયા છે. દરેકની એક જ ઈચ્છા છે કે કેવી રીતે તેઓ માનાધામ પહોંચતા માઈ ભક્તોની સેવા કરે, તેથી દરેક સમાજના પણ અલગ અલગ કેમ્પો અંબાજી જતા માર્ગો પર લાગ્યા છે. આ 14મા વર્ષે આપણો આ સેવક કેમ્પ છે અને હજારોની સંખ્યામાં અહીંયા પદયાત્રાળુઓ, લાખોની સંખ્યામાં, કારણ કે અંબાજીનો આ મુખ્ય માર્ગ છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તગણ અહીંયાથી પસાર થતા હોય છે અને માં અંબાજીના ગુણગાન સાથે પ્રસાદનો લાભ પણ અમને મળતો હોય છે. ટોટલ આપણે યુવા ક્ષત્રિય સેના વતીથી 7 જિલ્લા જે દરેક જિલ્લાના મુખ્ય માર્ગોના મથક ઉપર આપણે સેવા કેમ્પ આયોજિત કર્યા છે અને અહીંયા આપણે 701 જણાની ટીમ અહીંયા ખડે પગે 5 દિવસ સેવા માટે તત્પર રહેશે. કેમ્પનું બહુ મોટું આયોજન કર્યું છે, એની અંદર રોકાવાની વ્યવસ્થા, જમવાનું પૂરું ભાણું, ચા નાસ્તો, મેડિસન અને આરામ ગૃહ અને બધું અમે બહુ સારી વ્યવસ્થા કરી છે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા. એના ઓપનિંગમાં આજે ગુજરાત પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના આગેવાન રેખાબેન ચૌધરી, હિતેશભાઈ, સયંશભાઈ અને બધા જ પાર્ટીના આગેવાનો એમના હસ્તે આ ખુલ્લું મુકાયું છે અને જે સેવાઓ માઈ ભક્તો આવે છે એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે જ્યાં સુધી આ મેળો ચાલુ છે ત્યાં સુધી અમે અને અમારી ટીમ 24 કલાક માટે આ કેમ્પ ખુલ્લો છે. બધી જ વ્યવસ્થા અમે કરીએ છીએ અને એમને ક્યાંય તકલીફ ના પડે એ રીતનો અમારો સંકલ્પ છે. હાલમાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં 25-30 લાખ લોકો ઉમટે તેવો અંદાજ છે. અંબાજીના મેળાનું એક આગવું મહત્વ છે. ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહાર પણ અનેક ભક્તો માના દર્શને આવે છે. અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ પણ છે જ્યાં માં અંબાના શ્રીયંત્રની પણ પૂજા થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.